निर्माण पल्स कार्यक्रम में आप सर्वे दर्शक मित्रों खूब खूब हार्दिक स्वागत है और हूँ छू मित्तल पटेल। निर्माण पल्स कार्यक्रम आज हिंडोळाना दर्शन लईने आव्यु छे ठक्करनगर विस्तार में आवेल मातृशक्ति सोसायटी अंदर। आपणे सवारमां ज्यारे उठीए छीए त्यारे सौ प्रथम आपणे शुं करीए छे, आपणे आपणा हथेळીના दर्शन करीए छे। अने गीताजीमां पण एक सुंदर श्लोक आपवामां आव्यो छे, कराग्रे वसते लक्ष्मी कर मूल्ये सरस्वती कर मध्ये तु गोविंदम प्रभाते कर दर्शनम। एवं कहेवाय छे कि ज्यारे तमे तमारा कर्मोना दर्शन करी अने तमारा दिवसनी शरूआत करो छो तो तमे जे पण घटमाळाना माळा फेरवो छो ए तमे साक्षी होव छो। जाणता अजाणता आपणे अनेक एवा कर्मो करीए छे कि जेनुं फळ जाणता अजाणता आपणे ज भोगवुं पड़े छे। कृष्ण भगवाने गीताजीमां जीवनना अमूल्य मूल्यो दर्शाव्या छे अने हिंडोळाना पर्वमां कृष्ण भगवानना गुणगान आपणे साथे मळीने मातृशक्ति सोसायटीमां गाईए। શું નામ છે આપનું? ચંપાબેન। ચંપાબેન, તમે ભગવાનના હિંડોળા આજે ઘરે બનાવ્યા છે તો આજે કયા હિંડોળે પ્રભુને ઝુલાવો છો? આજે ફૂલના હિંડોળા, પાન ફૂલના હિંડોળા। અને કેટલા વર્ષોથી હિંડોળા ઘરે બનાવો છો? 4-5 વર્ષ થયા બનાવું છું, પણ આ વખતે વધારે મેં બનાવ્યા, મોટા હિંડોળા બનાવ્યા, ઝુલાવ્યું છું। અચ્છા, તો આ વર્ષે કયા કયા હિંડોળે ભગવાનનું આ બાળ સ્વરૂપ ઝુલાવો છો? ફૂલના કર્યા, આ પાનના કર્યા, સોપાલોના, પછી પૈસા સિક્કાના કર્યા, ને ઘણા ઘણા બનાવ્યા છે અત્યારે। કલાત્મક હિંડોળા પણ ઘરે બનાવો છો? હા, બધું। અને ભગવાનના આજના વાઘા જે છે એ ખૂબ સુંદર છે, મોતીના વાઘા છે, તો એ વાઘા પણ તમે બનાવ્યા છે, તો ક્યારે સમય ફાળવી લો છો ભરત ગૂંથણ માટે? જ્યારે કામમાં ફ્રી થાવ ત્યારે બનાવવા બેસી જાઉં, રાતે મને એના જ વિચાર આવે કે હું ભગવાનનું આ બનાવું, દિવસે આ બનાવું, આ બનાવું, એ જ મનમાં મને રેચાવે લાગ્યા છે, મનમાં યાદ આવ્યા કરે ભગવાનનું બધું। અચ્છા, ભગવાનનું યાદ આવી રાખે અને આંખમાંથી આંસુ પણ આવી ગયા છે, તો આવી જ રીતે અનેક લોકો પ્રભુની આરાધના કરી રહ્યા છે, પ્રભુ સાથે પોતાનો એક તારો જોડી રહ્યા છે। તમને ભરત ગૂંથણ કરવાનો ખૂબ શોખ છે? મને નિત નવું યાદ આવ્યા કરે ભગવાનનું આ પહોરવું, ભગવાનનું આ બનાવવું, ભગવાનનું આ બનાવવું, એ જ મને મનમાં મગજમાં યાદ આવ્યા કરે, હોતી હોય તો એ જ વિચાર આવે મારા મનમાં કે હું ભગવાનનું બધું આ બનાવ્યું છે। તમે મોતી મેં તો પંખા બનાવ્યા, પેલા વીંજણા બનાવ્યા, ચકડી પહોરવી, ઘોઘરો બનાવ્યો અને તકિયા બનાવ્યા મોતીના, બધું મોતીનું બનાવ્યું। તો ભગવાનની સેવા પૂજા તમે કેવી રીતે કરો છો? સેવા તો જે બધું ભગવાનને નવડાવું ધોવડાવું, બધું સ્નાન કરાવી, વાઘા બનાવવું પહેરાવવું, મોતીને બધું જે નવીન નવીન, અને મિશ્રી દૂધ ધરાવવું, બધું જે હોય જે ફ્રૂટ બ્રૂટ જે કાંઈ હોય ભગવાનને ધરાવવું અને સેવા કરવું અને ઇંડોળા આ બધું બનાવું ગાદી। અને ભગવાનના વિંજળા તમે બનાવ્યા, જાતે બધું બનાવો છો, ચકરડી ભમરડી, તો ભગવાનને પણ રમકડાં ખૂબ જ પ્રિય છે, તમે તમારા ભગવાન પાસે અલગ અલગ રમકડાં પણ મૂક્યા છે, એ પણ તમે બનાવ્યા છે મોતીના? હા, મેં બનાવ્યા છે બધાય, આ બનાવી મગજમાં જે યાદ આવે ને એવું ગૂંથા કરું, શીખ્યા કરું, ન આવડે પાછું ફરી ફરી પાછું બનાવું, માળા મેં ગાદી માળા બનાવી, કાનાની નાની નાની માળા બનાવી, ચકડી બકડી બધું, ઘોઘરા બોઘરા બધું મેં મારી જાતે જ બનાવ્યું મોતીનું। તો કૃષ્ણ ભગવાનના વાઘા પણ અનેક ભક્તો પોતાના હાથે બનાવે છે, કૃષ્ણ ભગવાનનું નામ લેતા લેતા બનાવે છે। કૃષ્ણ ભગવાનને સૌથી વધારે કઈ માળા પ્રિય છે કે જે તમે બનાવી છે? એ ગુંજામાળા, હા ગુંજામાળા બનાવીશ, જાતે જાતે બનાવી છે, હા મોતી સાથે, મોતી ના ગુંજામાળા એકલી છે, અલગ જ મોતીમાળા અલગ, ગુંજામાળા અલગ। તો મિત્રો, અનેક ભક્તો આ મહિમા છે, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, હિંડોળાનો ઉત્સવ ચાલી રહ્યો છે, તો અનેક ભક્તો પોતાના ઘરે હિંડોળાના પર્વની ઉજવણી પણ કરી રહ્યા છે, બીજા પણ લોકો જોડાયા છે આપણી સાથે, તેમની સાથે પણ આપણે વાત કરીએ। શું નામ છે આપનું?
अनिता। अनिता, तमारा घरे आजे प्रभुना हिंडोळा छे, तो हिंडोळानो समय तमे केवी रीते फाळवो छो, केवी रीते भगवानना हिंडोळा बनावो छो? અમે સવારથી થોડી થોડી તૈયારી કરી લીધી હોય, પછી 5:30-6 વાગ્યા લગી ઝૂલાવી, થોડી વાર ગરબા લઈ, થોડી વાર કીર્તન કરી, આડોશ પાડોશની લેડીસો બધી આવે અને પછી સાથે અડી મળીને બધા ગીતો ગાય ને પછી છેલ્લે પ્રસાદીને દર્શન કરીને ઘરે જાય પોતાના। તો તમારી દ્રષ્ટિએ હિંડોળાનું મહત્વ તમે કેવી રીતે સમજો છો અને અમારા દર્શક મિત્રોને શું કહેવા માગશો? હિંડોળાનું મહત્વ એક પ્રેમનું પ્રતીક છે। રાધા અને કૃષ્ણ એ સાથે અષાઢ વદ બીજથી તે શ્રાવણ વદ બીજથી એક મહિનો ઝૂલાવવામાં આવે છે। બધા અલગ અલગ ઝૂલાવે, કોઈ 15 દિવસ ઝૂલાવે, કોઈ મહિનો ઝૂલાવે। આ રાધા કૃષ્ણના પ્રેમનું પ્રતીક છે। જ્યારે આ શું કહેવાય વંસારામાં આવી બધું એ ગોકુળ મથુરામાં આ 12 દિવસ મહિનાનો એવી રીતના પર્વ હોય છે, જેમાં ગોપીઓ રાસ લે, ઝૂલે અને એક પ્રકારનું પ્રેમનું અને કીર્તનનું એક આનંદ ઉત્સવનો પર્વ છે આ। તો હિંડોળાનો જે આ ઉત્સવ છે એ કિશોર અવસ્થામાં જ્યારે કૃષ્ણ પ્રભુ હતા તો રાધાજી જોડે તેઓ વૃંદાવનમાં અલગ અલગ ડાળ પર અલગ અલગ હિંડોળે ઝૂલતા હતા અને એનો હિંડોળો એવું કહેવાય છે કે એનો હિંડોળો ઝૂલાવવા બ્રહ્માંડમાંથી અનેક દેવતાઓ આવતા અને કૃષ્ણ અને રાધાનું આ યુગલ સ્વરૂપને હરખેથી ઝૂલાવતા। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? પુષ્પાબેન। પુષ્પાબેન, તમે ભગવાનના દર્શન કર્યા આજે? હા કર્યા। તો આજના લાલન તમારી દ્રષ્ટિએ, તમારી આંખે, તમારા દર્શને કેવા લાગે છે? એટલા સુંદર, એટલો દેખાવ અને અદરૂપો એમનું સુંદર સ્વરૂપ જ બહુ ગમે છે। તમે સેવા પૂજા કરો છો? હા, સવારે સેવા પૂજા, નવરાઈ ધોરાઈ સિંહાસન ઉપર બેસાડી એનો શણગાર કરીએ। તો તમે ભગવાનને સેવા પૂજા જ્યારે કરતા હોય ઘરમાં, તમારા ઘરમાં સેવા પૂજા થતી હોય લાલનની, તો એ સમય કેવો પસાર થતો હોય છે? દિવસ કેવો જાય છે? વર્ષો કેવા જાય છે તે કે જ્યારે તમે ભગવાનને ઝૂલાવતા હોય ત્યારે? ભગવાનને ઝૂલાવતા હોય ને ત્યારે અનોખું જ લાગે, આમ કુદરતી એટલું દ્રશ્ય સરસ લાગે ને કે આપણે આમ આનંદિત, આપણે જાણે પ્રભુની પાસે, આપણું પ્રભુની પાસે અંતર જતું રહ્યું અને પ્રભુ અને આપણે બંને વાતો કરીએ છીએ, એને આનંદથી આનંદથી ઝૂલાઈએ છીએ। કેટલા વર્ષોથી તમે ભગવાનની સેવા કરો છો, લાલનની સેવા કરો છો? લાલાની સેવા લગભગ હું 15 વર્ષથી કરું છું। તો 15 વર્ષથી સેવા કરો છો લાલનની, તો લાલન સાથે ક્યારે આત્મસાત થાય ખરો? હા, લાલો જાણે આપણને એમ કે માં, એ માં તું ક્યારે મને ભોગ ધરાવે છે, ક્યારે મને તું દૂધ આપે છે, માં તું મને માખણ ખવરાય, માં મને માખણ ખવરાય, સવારમાં એવું મને આમ કુદરતી ભાસ થાય છે। તો મિત્રો, પુષ્ટિ સંપ્રદાયમાં જે જસોદાના ભાવથી લાલનને ઝૂલાવવામાં આવે છે, ગીતાજીમાં પણ કહ્યું છે કે ભગવાનને કયું ભોજન પ્રિય છે, ભગવાનને એ ભોજન પ્રિય છે કે જે માના ભાવથી જમાડવામાં આવે। એમાં કહેવામાં આવ્યું છે કે માતૃહસ્તિના ભોજનમ, જસોદા માં પોતાના લાલનને જે હરખેથી જમાડતા હોય એ પ્રભુને ખૂબ પ્રિય છે। તમે કહ્યું કે તમને એવો ભાસ થતો હોય છે, અને પરિવારના કેટલા સભ્યો તમને મદદરૂપ થાય છે સેવા પૂજા કરવામાં? પરિવારના બધા સવારમાં તો સૌના કામમાં આવું, હું સવારે વહેલી ઉઠી અને પ્રભુના જ હું મંદિરમાં બેસી અને બધાની સાથે ભગવાનનો જ મિલાપ રાખીએ અને ભગવાન કાનો જ આપણી જોડે વાતું કરતો હોય ને એવું લાગે આપણને, ભાસ થાય આમ। તો મિત્રો, આવી જ રીતે રમાડું, કાનાને ચકડીએ રમાડું, ઘૂઘરે રમાડું। તો મિત્રો, આવી જ રીતે અનેક લોકો હિંડોળાના દર્શન કરે છે, ભજન અને કીર્તન પણ કરે છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? વિમળાબેન। વિમળાબેન, તમે ક્યારે લાલાની સેવા પૂજા કરો છો? સવારે વહેલા ઉઠીને કરીએ છીએ। અને આજે હિંડોળાના દર્શન કર્યા તમે? હા, હિંડોળાના દર્શન કર્યા, હિંડોળો છે મારે ઘેર। અને અત્યારે તમે તમારા ભાઈના ઘરે આવ્યા છો હિંડોળાના દર્શન કરવા માટે? દર્શન કરવા આવ્યા છીએ। તો આજે લાલન કેવા લાગી રહ્યા છે, તમારી આંખ શું કહી રહી છે, હૃદય શું કહી રહ્યું છે દર્શન કરીને? દર્શન કરીને બહુ સારું લાગે છે એમ। તો હિંડોળાના દર્શન તમે કરો તો એ સમય દિવસ કેવો લાગે તમને? આખો દિવસ સારો જાય અને ગમે આપણને, જ્યાં સુધી ભગવાન પાસે બેઠા હોય ને ત્યાં સુધી બીજું કાંઈ યાદ જ ન આવે, કામ જ ન યાદ આવે। અને કયો હિંડોળો તમને સૌથી વધારે ગમે? ફૂલના, બધા ફ્રૂટના, આજે હરિયાળીનો હતો। તમને કયો વધારે ગમે હિંડોળો? અમને હરિયાળીનો આજે બહુ જ ગમ્યો, એટલે આજે જ દર્શન કરવા ગયા, હરિયાળીનો ગમે ને એટલે।
તો હરિયારીના હિંડોળે પ્રભુને આજે ઝુલાવતા હતા તમે, ત્યારે તમને કોઈ ભજન ગાવાનું મન થાય કે એવો આત્મસાત થાય ખરો? અમે ભજન ગાયા હતા ત્યાં. તમને ભજન આવડે છે? હા, અમને આવડે છે. તો બે લાઈન અમને કીર્તન સંભળાવો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝૂલાવે યશોદા મૈયા, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. વર્ષા ઋતુનું માહોલ હોય અને હિંડોળે પ્રભુ ઝૂલતા હોય ત્યારે અનેક ભક્તોના હૃદયમાં અનેક અનેક ગીતો આવતા હોય છે, કીર્તનો આવતા હોય છે, અને ભક્તો ક્યારેક મનમાં પણ ગીતો ગાઈ લેતા હોય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ભૂમિકા. ભૂમિકા, આજે હિંડોળાના તમે દર્શન કર્યા અને આજે ભગવાન ફૂલના હિંડોળે ઝૂલી રહ્યા છે, તો ફૂલના હિંડોળે ભગવાનને ઝૂલતા કેવા દ્રશ્ય તમને સર્જાય મનમાં? બહુ સરસ લાગ્યું. એક મનમોહક એમનો સ્મિત જોઈને એવું થયું કે ભગવાન ગોકુળથી અહીંયા આવ્યા છે અને એક એનું બાળ સ્વરૂપ, ભગવાન બાળ સ્વરૂપમાં ઝૂલે છે, બહુ જ ગમે છે. અને ફૂલનો હિંડોળો છે તો ફૂલ દ્વારા પણ આપણને એક સરસ મેસેજ પણ મળે છે કે તમારું જીવન પણ તમે સુગંધીમય બનાવો, કે તમે જ્યાં પણ હોય ત્યાંથી તમારા સુવાસ ફેલાતી રહે, સુગંધ ફેલાતી રહે. અને તમને ભજન કીર્તનનો શોખ છે? હા, બહુ છે. તો તમે ક્યારે ભજન કીર્તન કરો છો? અમે દરરોજ આ હિંડોળા હોય છે ત્યારે દરરોજ કરીએ છીએ. તો હિંડોળા ઉત્સવમાં તમે ભાગ લો છો તો તમે કયા કયા હિંડોળે પ્રભુને ઝૂલાવો છો? અમે ફૂલના હિંડોળે, બલૂનના, પછી મોતીના, દરરોજ અલગ અલગ કરીએ છીએ. તમે કેટલો સપોર્ટ કરો છો હિંડોળા બનાવવામાં? હું દરરોજ મદદ કરવા માટે વહેલી ફ્રી થઈને આવી જાઉં છું ફઈને, અને મારા ફઈના ઘરે આવી જાઉં છું. ફઈનું ઘર છે અને અહીંયા આવીને પછી દરરોજ ભગવાનની બધી તૈયારી કરવામાં, ભગવાનના વાઘા બનાવડાવવા લાગું છું, પછી ભગવાનના જે બે સાઈડના પંખા છે એ બનાવડાવું, બધું જ ફઈને હેલ્પ કરું છું. તમને પણ ભગવાનના વાઘા બનાવવાનો શોખ છે, તો તમને કેવા પ્રકારના વાઘા બનાવવા ગમે છે ભગવાનના? મને બધા અલગ અલગ ભગવાનના, કોઈ તુઈવાળા, અલગ મોતીવાળા, બધા જ બનાવું છું. તમને સીવણનો શોખ છે? સીવીને બનાવી આપું છું. તો આવી જ રીતે અનેક ભક્તો હિંડોળાના દર્શન કરે છે, અલગ અલગ હિંડોળે પ્રભુને હરખેથી ઝૂલાવે છે. શું નામ છે આપનું? ઉષાબેન. ઉષા, તમે કેવી રીતે હિંડોળા બનાવવામાં મદદરૂપ થાવ છો, કયા કયા કામ કરો છો? અમારે હું મારા ફૈજીનું ઘર છે, ચંપાબેને મારા ફૈજી થાય છે, અને અમે રોજે હિંડોળાને ડેકોરેશન કરીએ છીએ અને તેને મદદ કરીએ છીએ. રોજે અલગ અલગ બનાવીએ છીએ, ક્યારેક ફ્લાવરના, ક્યારેક સિક્કાના, ક્યારેક પાંદના, એવી રીતે, અને પ્રસાદી અલગ અલગ ધરીએ છીએ. તો અલગ અલગ હિંડોળા તમે બનાવો છો ભગવાનના, તો તમને કયો વધારે હિંડોળો ગમે છે બનાવો? મને ફ્લાવરનો વધારે પસંદ છે, ત્યાર પછી પાંદનો વધારે પસંદ છે, એ બધા સારા લાગે બનાવીએ એટલે. અને તમને અલગ અલગ ભગવાનને પ્રસાદી ધરવાનો પણ ખૂબ જ શોખ છે, તો કઈ પ્રસાદી તમે બનાવતા હો છો અને ભગવાનને ધરો છો? રોજે અલગ અલગ હોય છે, ક્યારેક ફ્રૂટની હોય છે, ક્યારેક પછી અલગ અલગ બધી, ક્યારેક શાકભાજીમાં લીલોતરી હોય તો કાકડી હોય છે, ત્યાર પછી લાડવા હોય છે, એ રીતનો બધો અલગ અલગ અમે બનાવીએ. ભગવાનને અલગ અલગ ભોગ પણ ધરાવવામાં આવે છે, તમે કેવી રીતે ભગવાનને કઈ કઈ વાનગીઓ, જે મિષ્ટાનો છે ભગવાનને પ્રિય છે, ધરો છો? ભગવાનને મિશ્રી ધરાવીએ છીએ, ત્યાર પછી અમે એને રોજ સ્વીટમાં અલગ અલગ બનાવીએ છીએ, ગુલાબજાંબુ છે, કોઈ મોહનથાળ છે, એ રીતનું બધું અલગ અલગ બનાવી અને એને ધરીએ છીએ રોજે. અને ભજન અને કીર્તન પણ તમે કરો છો? તો ભજન જ્યારે કરતા હોય ત્યારે કેવી અનુભૂતિ થાય, કેવી મજા આવે છે? ભગવાનના ભજન કરીએ ને ત્યારે તો પાન જ ભૂલી જઈએ એમ કહો તો ભાઈ રેડી છે, કેમ કે ભજન કરીએ ને ત્યારે તો અમે ભગવાનના ગરબા ભી લઈ લઈએ, એ મળીને આનંદ કરીએ. હા, બધા સંગે જોડે મળીને આનંદ કરીએ. તો મિત્રો, આ હિંડોળાનો ઉત્સવ છે, અનેક લોકો પોતાના ઘરે પણ ભગવાનના હિંડોળા બનાવે છે અને ક્ષણભર આનંદ પણ મેળવે છે, આનંદ ઉત્સાહથી હિંડોળાનો આ પર્વ ઉજવવામાં આવે છે. રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે, રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે, કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, એ કારંદણી ને કાંઠે વાલે કાળી નાગનાય તો, કારંદણી ને કાંઠે વાલે કાળી નાગનાય તો, ઓ ફેણ ઉપર થયા
બીજા પણ ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા છે. અનેક ભક્તો પોતાના ઘરે પણ પ્રભુને અલગ અલગ હિંડોળે ઝુલાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? શારદાબેન. શારદાબેન, તમે કેટલા વર્ષોથી ભગવાનના હિંડોળા તમારા ઘરે બનાવો છો? અમે લગભગ 10 વર્ષથી બનાવીએ છીએ. નંદ ઉત્સવે પણ ઉજવીએ છીએ કાયમ માટે. રક્ષાબંધને પણ મસ્ત શણગારીએ છીએ મંદિર. અને આજે શેના હિંડોળે પ્રભુ ઝૂલી રહ્યા છે? શાકભાજીના હિંડોળે પ્રભુ ઝૂલી રહ્યા છે. અને શાકભાજીના હિંડોળામાં તમે કયા કયા શાકનો ઉપયોગ કર્યો છે? રગવો છે, ભીંડા છે, ચોળી છે, પરવર છે, કારેલા છે. બધા શાકભાજી અમે જે અમને મળ્યા એ બધા અમે લાવીને પ્રભુને ઝૂલાવ્યા છે. બીજા કયા કયા હિંડોળા બનાવો છો? ફૂલના બનાવી, મોતીના બનાવી, પછી ચોકલેટના બનાવી, પછી અમે જે વસ્તુ અમને નવી લાગે એ બધાય, સૂકો મેવો છે, પૈસા છે, બધાના હિંડોળા અમે બનાવીએ છીએ. તો ખૂબ સુંદર મજાના આજે હિંડોળા છે, શાકભાજીના હિંડોળા. વર્ષા ઋતુનો આ માહોલ છે અને વિવિધ પ્રકારના લીલા શાકભાજી મળતા હોય છે. એવું કહેવાય છે કે તમે શાકભાજીનો ઉપયોગ જો વધારે કરો તો તમારી હેલ્થ પણ સારી રહેતી હોય છે. બીજા પણ બેન છે કે તેમણે પણ હિંડોળા બનાવવામાં અનેક મદદ કરી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? રીના. રીનાબેન, તમારો જે હિંડોળો છે, શાકભાજીનો હિંડોળો, તો આખો હિંડોળો તમે ખૂબ સુંદર રીતે શણગાર કર્યો છે, વિવિધ શાકભાજીનો ઉપયોગ કર્યો છે, અને હિંડોળો તમે જાતે બનાવ્યો, અને અંદર જે જગ્યાઓ છે હિંડોળાની, જે સરસ પૂરી છે, એ બધું અમે જાતે ઘરે જ કર્યું છે. મેં અને મારા સાસુ એ બંનેની મહેનતથી અમે જાતે કર્યું છે. તો તમે અને તમારા સાસુ બંને હિંડોળા બનાવો છો, તો ક્યારે સમય કાઢી લો છો હિંડોળા બનાવવા માટે? અમે લોકો બપોરે વચ્ચે નવરા થઈને 5 વાગ્યા સુધીમાં હિંડોળા શણગારી દઈએ છીએ. એટલે સવારમાં ટાઈમ મળે તો, જ્યારે વધારે હિંડોળા કરાવવાનું હોય તો સવારે પણ થોડું કરીએ, થોડું બપોરે કરીએ, એવી રીતના 5 વાગ્યા ત્યાં સુધીમાં અમે હિંડોળા પૂરા કરીએ છીએ. તો હિંડોળાનો ઉત્સવ તમે તમારા ઘરે પણ ઉજવો છો, તો જ્યારે ઘરે ભગવાન બિરાજમાન હોય, વિવિધ પ્રકારના હિંડોળા તમે શણગાર કરતા હોય, તો કેવી અનુભૂતિ થતી હોય છે તમને? ઘરમાં કેવું વાતાવરણ સર્જાતું હોય છે? ઘરમાં એક મંદિર જેવી જેમ ફિલિંગ આપણને થાય ને, બસ એવું જ વાતાવરણ અમારા ઘરમાં સર્જાય છે. અમે જ્યારે ભગવાનને હિંડોળા કરીએ ને, ત્યારે અલગ જ કંઈક હોય છે અમારામાં ફિલિંગ્સ એમ, અને એટલું અમને આનંદ થાય છે અને એનું વાત જ નહીં. અને કેટલા લોકો દર્શનાર્થે આવે છે હિંડોળાના? દર્શનાર્થે તો જો અમે ઘરના બધા મેમ્બર અને કોઈ બી આવે તો પણ પહેલાં મંદિરમાં આવશે. અને અમે લોકો જ્યારે બધા ફોટા મૂકીએ છીએ ત્યારે બધા અમારું કહે છે કે અમે તમારો વિડીયો મોકલો કે અમે આવા કરીએ. હા, તો આવી જ રીતે વિવિધ પ્રકારના હિંડોળે ઠાકોરજીના બાલ સ્વરૂપને ઝુલાવવામાં આવે છે. માતૃશક્તિ સોસાયટીની અંદર ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા આજે આપણે દર્શન કર્યા. ભક્તો પોતાના ઘરે પણ આવા સુંદર હિંડોળા બનાવી અને હિંડોળા ઉત્સવ ઉજવી પણ રહ્યા છે. ભગવાનના બાળ સ્વરૂપની ખૂબ સુંદર સેવા પણ કરી રહ્યા છે અને ભગવાનને રીઝવી પણ રહ્યા છે. આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન લઈને આવશે. ફરી મળીશું એક નવા કલાત્મક હિંડોળાના દર્શન સાથે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય શ્રી કૃષ્ણ.